આપે જે આપ ઘણી વાર લાઈવ આવી ગયા છે, આપને તો લોકો ઓળખતા જ હશે. સો મેનલી એમ પૂછવાનું હતું કે આપ જે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યા છે એને તફરી કહેવાય છે, વન ડે પિકનિક, એના અંદર એક્ઝેક્ટલી શું છે અને આપ શું પ્રોવિઝન બધું કરવામાં આપે કરેલું છે ટોટલી? હા ભાઈ, આપણે જે જીસીએ જે ઓર્ગેનાઇઝ કરેલું છે, પ્રીવિયસ બે સીતાબી બી ઓર્ગેનાઇઝ કરી, જે મોલાની રોઝા અને ડુઆસી આપણે કરેલું છે આ કામ, તો એડન હોલમાં મસગા ઉપર આપણે આ બે સીતાબી કરેલી હતી અને એ ઘણું ફાઇન એનું ફીડબેક મિલતા આપણે આ પાછું પબ્લિક ડિમાન્ડ પર આપણે વન ડે પિકનિક, વન ડે તફરી પ્રોગ્રામ આપણે ઓર્ગેનાઇઝ કરેલો છે, જે ડેટ છે 13 જાન્યુઆરી 2022. ઓકે, ના આપણે આ પ્રોગ્રામ ઇવેન્ટ ઇન્શાલ્લાહ કરીશું. અલસદા મુંબઈ ભિંડી બજારમાં અલસદા બિલ્ડિંગ નવા નિયર બાય મેકડોનલ્ડ નવા 7 o'clock આપનું વાસી પિકઅપ પોઈન્ટ છે, બસ છે, જેમાં 172 સીટ્સ આપણે અલાઉ કરેલું છે, 172 પીપલ્સ આપણે અલાઉ કરીને આપણે લઈને જવાનું છે. એટલે 8 AM આપ બસ છે એ ચાલુ થઈ જશે ભાઈ, 7:30 to 8 o'clock આપણે સ્ટાર્ટ લઈ લેશું. ઓકે, અને આપ એક વિડિયો ભી પોસ્ટ કરેલો છે વા ગોરા બીચ નો, તો એના અંદર થોડું આપ એ હિંટ આપી દીધું કે એક્ઝેક્ટલી કેવી જગ્યા છે, કેટલું પ્રેઝન્ટ ક્લાઇમેટ છે ને બધું છે, રાઈટ? જી ભાઈ, એક આપણે ઓલરેડી એક વિડિયો બનાવી ચુકા છું ક્લિપ્સ. ઓકે ઓકે, બસમાં આપણે એક સ્નેક્સ આપશું, જે વખતે સ્ટાર્ટ લેશે જર્ની સ્ટાર્ટ થશે તે વખતે આપણે આપીશું સ્નેક્સ આપશું, અને પાછી પછી એ લોકો જીવારે આપણે રિસોર્ટ પર પહોંચશે, જીવારે પાછું એ લોકોને રિફ્રેશમેન્ટ આપવામાં આવશે અને પછી ફૂલ ઓફ એન્જોયમેન્ટ છે, ફૂલ ધમાલ મસ્તી થશે, જે બી ઘણા બધા એનામાં આપણે નવા નવા બધા ગેમ્સ જો છે એ બધું ઘણું બધું ફન ઇવેન્ટ આપણે કરવાના છે, જે હમણાં આપણે ડિસ્ક્લોઝ નહીં કરતા. બુફે ટાઈપ હોય છે, પ્લેટ્સ માં ઉભા રહીને એમ આપણે જમતા હોય છે, અને આમાં આપણે શું કરશું કે લાઈક થાલ, બોરી થાલ, આપણે જે દાઉરી બોરા આપણા કલ્ચર ના હિસાબ આપણે જમન સગલા ને સર્વ કરશું ઇન્શાલ્લાહ, અને જમન બી આપણે એવું તારાશે સગલાનું ધ્યાનમાં રાખીને કીધું છે કે એ સગલાને એમ જ થશે કે આપણે કોઈ શાદીમાં આવ્યા છું યા કઈ કોઈના મેરેજમાં આવીને એઝ અ ડેસ્ટિનેશન વેડિંગ ટાઈપ એ લોકોને એક ફીલ આવશે એવું આપણે મેન્યુ ડિસાઈડ જમન કરી રહ્યા છે. જી ભાઈ, હા, એ એક આપણે બહુ લાયા છે. ઓપન ગ્રાઉન્ડ છે, શું છે રિસોર્ટ ના અંદર પૂરું ઓપન? નહીં, ઓપન ગ્રાઉન્ડ થી ઘણું મોટું વાંકેજ છે, જે આપણે આઈડન હોલમાં આપના ઘણા બધા વ્યુઅર્સ માંથી કોઈ આવ્યું હશે કે જે જોયું હશે એના કરતા 3 ગુણા ઘણો મોટો હોલ છે. 80 times 50 ચાલ્સ થઈ શકે એટલી લોકોની પ્લેસ જગા છે વા આગળ, તો એનામાં આપણે આ ઠાલ ના સિસ્ટમ છે આપણે સગા છે. હા જી ભાઈ, એવી આપણે વિડીયોઝ માં એનામાં ક્લિપ માં બી એક તમારે જોવા મળશે ઓવરઓલ, અને ફૂલ ટાઈમ એન્જોયમેન્ટ છે, અને એના સાથે પછી સાંજે જે આપણે ટી ટાઈમ હોય છે એનામાં પાછું આપણે એક રિફ્રેશમેન્ટ આપશું, એક સ્નેક્સ ટાઈપ આપશું, અને ઘણી બધી ધમાલ મસ્તી છે. ઇન્શોર્ટ એમ કહે કે થોડા વન ડે માં ઘણું મોટું પેકેજ આપી રહ્યા છે આપણે, કે સ્ટાર્ટ ટુ લઈને એન્ડ સુધી એ લોકો ઘણા થાકી જશે લેટા, એમ આપણે આપવા નહીં ચૂકીએ. ઓકે, અને આપ 4 મીલ્સ પ્રોવાઈડ કરી રહ્યા છે, બસ વહાં પર પહોંચવાના સાથે થાલ અને પછી અગેન સ્નેક્સ ટી ટાઈમ ના અંદર ચાર વખત આપણે એ લોકો સગલું ચીઝ આપણે પ્રોવાઈડ કરશું. અને જે ગોરાઈ બીચ છે એક્ઝેક્ટલી જગા શું છે, કોઈને થોડી આઈડિયા આપી શકશો? અને ગોરાઈ બોમ્બે સી શું કામ આપ પૂરું પ્લાન કરી રહ્યા છે કે બોમ્બે સી ઈ બીચ તક આવે? હા જી, ગોરાઈ બીચ આપણે મોરીવલી સાઈડ આવે છે, આ મોરીવલી સાઈડ આવે છે ગોરાઈ બીચ, ઘણું વેલ નોન છે, ફેમસ છે, સગલાને ખબર જ હશે. અને આપણે એમ છે કે થોડું શું કામ આ પ્લાન કર્યું ગોરાઈ સુધીનું, કે સિટીમાં તો સગલા જતા જ હોય છે, બટ સિટીમાં તો મોટી પ્લસ નહીં હોતું, અને જે જાય જાય છે તો શું છે કે એક જ જગા હોય છે, કે જેમ કે ચોપાટી છે યા પાલવા છે યા નરીમોહન પોઈન્ટ છે, આ બધા જે મેઇન પ્લેસ છે એનામાં લોકો જતા હોય છે, પણ જે ઘણા બધા એવા છે જગાઓ કે બહાર આવીને સગલા એ જગાનું જોઈ બી શકે છે, બીજા લોકો સાથે કનેક્ટ બી થશે, તો આનાથી ગેટ ટુગેધરમાં એ સગલાને ઘણો બધો ફાયદો બી મળશે, ને એનો એ લોકો એક નવું ચીઝ એક
એનો એક્સપિરિયન્સ કરશે એના વાવાસી. કોરાઈ બીચમાં મેઇનલી બીજું શું છે કે જે એક એક્સાઇટમેન્ટ લોકોમાં આવે કે અમે લોકો આ બધું ચીજ જોશું. ગોરાઈમાં આપણે એક હોર્સ રાઇડિંગ બી છે, વાગલ હોય છે, બોટ રાઇડિંગ બી હોય છે, અને ઘણું બધું બીજી બધી બી ચીજો એવી હોય છે કે જે આપણે વાગલ કરી શકે છે. તો આ બધા એક્સાઇટમેન્ટ છે અને ઘણું બધું એક્સપ્લોર કરવાનું આ તમને મિલશે ઇન્શાઅલ્લાહ. અને આપણે જે સોચેલું છે, આપનું કેવું હતું કે 31st જે ડિસેમ્બર છે એના બાદ આપણે આ ચાલુ આ એ પ્રોગ્રામ રાખેલો છે, તો ઈ કેમ આપણે થોટ આવ્યો? ઈ 31st માં એમ છે કે અપનામાંથી તો કોઈ એમ હોતું નહીં કે કોઈ જવા જાય છે એમ, જલ્દી સે આપણે 31st કોઈ ઇવેન્ટ આપણે નહીં સેલિબ્રેટ કરતા. તો એના વાસ્તે આપણે એમ છે કે 31st પછી ન્યુ યરમાં જ આપણે કઈ નવી ચીજની શરૂઆત કરીએ, તાકે એવરી પૂરું વર્ષ સગલા બહાર ઘૂમતા રહી રહે અને લાઈક એ લોકોની લાઈફ, એની હેલ્થ પર, સગલી ચીજ પર ઘણી ચીજને અસર કરે છે બહાર જવાથી. આ સગલા માઇન્ડમાં આપણે આ બધા કોન્સેપ્ટ લાવીને આ સગલું સોચીને એક આ નવું ચીજનું બી શરૂ કીધું છે. ઇન્શાલ્લાહ સગલાનો સાથ હશે, સગલા જે મિસલ આપણે બે સિતાબીમાં સપોર્ટ કીધું છે એ મિસલ આપણે સપોર્ટ મિલશે. સગલાનો પ્યાર અને સપોર્ટ થી આપણે ઘણું બધું આગળ કરતા રહેશું ને ઇન્શાલ્લાહ. હજી ઘણા બધા અમે ઇવેન્ટ લાવવાના છે એઝ અ જીસી. આ તો એક ફર્સ્ટ જ શરૂ થયું છે નવા યરનું, પણ ઇન્શાલ્લાહ એવરી ટાઈમ આપણે કઈ ને કઈ નવું નવું ચીજ મિલતું રહેશે ઇન્શાલ્લાહ. અને અગર આપ કોઈને આવું છે આ પિકનિક ના અંદર, સો કોને કોન્ટેક્ટ કરે? આપને જીસી મેમ્બરને કોન્ટેક્ટ કરી શકે છે. જી ભાઈ, આમાં અમારા બે કોન્ટેક્ટ છે, એક અઝીઝભાઈ પોતા આપનો છે, મારો છે, અને એક મારિયાબેન છે, મારિયાબેન ઘીવાલા. એ અમે ત્રણ જનવાસી કોઈને બી આપ કોન્ટેક્ટ કરી શકો છો. જે આપના જે વિડીયો છે એનામાં ત્રણેના નંબર ઓલમોસ્ટ છે જ, તો એ ત્રણેમાંથી કોઈને બી કોન્ટેક્ટ કરીને આપની બુક જીસી મેમ્બર બી આપને આપને કોન્ટેક્ટ કરીને બુકિંગ કરાવી. જીસી મેમ્બર્સ બી જે બી બુકિંગ આવશે એ અમારા ત્રણેમાંથી કોઈને બી બુકિંગ આપી શકે છે. ઓકે, પછી હજી લોકોમાં ઘણા લોકોને સુધી મેસેજ નહીં પહોંચતો, તો આના જરિયાથી ઇન્શાલ્લાહ મેસેજ પહોંચી જશે અને સગલા આનો ફાયદો ઉઠાવે એમ ઉમ્મીદ છે સગલાથી, કે આ જગા પર આવે અને સગલા આપનો એનો ફાયદો. જી ભાઈ આગળ પ્રશ્ન માં બી કોઈ ક્વેશ્ચન હોય તો એ મને કરી શકે છે કોન્ટેક્ટ ઓકે સકીના બેન થેન્ક યુ વેરી મચ આપ લાવ્યા અને પૂરું થોડું ડિટેલ આપું ને અગર ઇન્શાલ્લાહ આગળ બી કઈ હશે તો આપને પાછા લાવ્યા વિના બતાવશું ને આ હોપ કે આ ઇવેન્ટ આપનું ઘણું સક્સેસફુલી ઘણું સારું ઓર્ગેનાઇઝ જી ભાઈ શુક્રાન ભાઈ અને મોલાન દુઆસી સકલું અછૂત થશે અને ઇન્શાલ્લાહ સકલાનો સપોર્ટ અને સકલા જ મેમ્બર્સ ટીમ મેટ્સ નો આપનો ઘણો સાથ મિલશે, તો ઘણું બધું આગળ આપણે કામ કરી શકશું. ચાલો, થેન્ક યુ સો મચ ભાઈ.